एकदम स्पंची बनिया छे, तमे जोई सको छो, खावामां पण एकदम हेल्दी छे। मैं अहीं 1.5 कप मगनी दाळ लीधी छे। मगनी दाळने मैं 5 થી 6 કલાક માટે પલાળીને લીધેલી છે। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મારી દાળ પલળી ગઈ છે। જો તમે ફટાફટ બનાવતા હોય, તમારી પાસે ટાઈમ ના હોય, તો તમે ગરમ પાણીમાં 1 થી 2 કલાક માટે પલાળીને રાખી શકો છો। મગની દાળને આપણે ક્રશ કરવા માટે મિક્સર જાર લેશું, તેમાં આપણે મગની દાળ એડ કરવાની છે। મરચાના કટકા એડ કરશું, આદું એડ કરવાનું છે, 1 વાટકી ફ્રેશ દહીં લઈશ। બંધ કરીને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેશું। તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ બેટર બની ગયું છે। બેટરને આપણે કરકરું બિલકુલ નથી રાખવાનું, એકદમ સ્મૂથ જ બેટર બનાવવાનું છે। બેટરને આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લેવાનું છે। આપણું બેટર એકદમ સરસ રીતે તૈયાર છે। મારે અહીંયા 2 મિક્સરના જાર થયા હતા, એકદમ સરસ રીતે બધું જ બેટર મેં બનાવી લીધું છે। 10 મિનિટ માટે આપણે રેસ્ટ થવા મૂકી દઈશું। બેટર આપણું રેસ્ટ કરે ત્યાં સુધીમાં ઢોકળા સાથે ખાવાની ચટણી બનાવી લઈશું। ચટણી બનાવવા માટે 10 થી 12 કળી લસણની લેવાની છે, કાશ્મીરી લાલ મરચું પાવડર લેવાનો છે, 1 ચમચી આખું જીરું લેવાનું છે, હિંગ લેવાની છે, મરચું લેવાનું છે। પાણી એડ કર્યા વગર આપણે ક્રશ કરી લેશું। એકદમ સરસ રીતે આપણી પેસ્ટ બની ગઈ છે, પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી। મેં અહીંયા 1 નાની કડાઈ લીધી છે, 1 ચમચી તેલ એડ કરવાનું છે। તેલ આપણું એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે, તેમાં આપણે હિંગ એડ કરીશું, ક્રશ કરેલી ચટણી એડ કરવાની છે। આ ચટણીને તમે 15 થી 20 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો। સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું, એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। મેં અહીંયા 1 કપ દહીં લીધું છે, દહીંને આપણે થોડું એડ કરતા જઈશું અને હલાવતા જવાનું છે। દહીં એડ કરો ત્યારે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે, જો હાઈ હશે તો દહીં આપણું એકદમ ફાટી જશે, એ ટિપ્સ તમે ખાસ ધ્યાન રાખજો। આ ચટણી ઢોકળા સાથે ખૂબ જ મજા આવે છે ખાવાની, એકદમ સરસ રીતે બધું જ મિક્સ કરી લેશું। ગેસને આપણે ફૂલ કરી દેવાનો છે। ચટણી આપણી એકદમ સરસ રીતે ઉકળવા લાગી છે, ચટણીને આપણે લો ટેમ્પરેચર પર ઠરવા દેશું। 10 મિનિટ થઈ ગઈ છે, આપણું બેટર એકદમ સરસ રીતે ફ્લફી થઈ ગયું છે। 1 કપ લીલી મેથી એડ કરશું, તમે મેથી ઓછી વધારે કરી શકો છો। ઢોકળાને એકદમ રૂ જેવા બનાવવા માટે 1 ટેબલસ્પૂન તેલ એડ કરશું,
હળદર આપણે એકદમ થોડીક જ લેવાની છે. હિંગ એડ કરશું, સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે. એકદમ સરસ રીતે બધું જ આપણે મિક્સ કરી લઈશું. મગની દાળ પચવા માટે ખૂબ જ હળવી છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. તમે આ નાસ્તો સવારે પણ બનાવી શકો છો. જો તમારે સવારે બનાવવો હોય તો તમે દાળને સાંજે પલાળી લેવાની. એકદમ સરસ રીતે બેટર આપણું તૈયાર છે. બેટર આપણે આ રીતે જ રાખવાનું છે. એકદમ પાતળું કે એકદમ જાડું પણ નથી રાખવાનું. તમે જોઈ શકો છો કે મારું બેટર કેવું છે. મેં અહીંયા સ્ટીમર લીધું છે, મીન્સ કે ઢોકળિયાની ડીશ લીધેલી છે. તેમાં આપણે તેલ લગાવી લેવાનું છે. એકદમ સરસ બધી જ બાજુ તેલ લગાવી લેશું. મેં ઢોકળિયાને પહેલેથી જ પાણી એડ કરીને ગરમ થવા માટે મૂકી દીધું છે. એકદમ સરસ રીતે તેલ મેં લગાવી લીધું છે. એક ચમચી ઇનો એડ કરીશું. તમે ઇનોની જગ્યાએ બેકિંગ સોડા પણ લઈ શકો છો. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું બેટર ફૂલવા લાગ્યું છે. બેટરને આપણે ડીશમાં એડ કરશું. એકદમ સરસ રીતે મેં પાથરી લીધું છે. ડીશને આપણે 2-3 વાર ટેપ કરી લેવાનું છે જેથી આપણું બેટર એકદમ સરસ રીતે બધી જ બાજુ સરખું થઈ જાય. બેટર ઉપર આપણે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લેવાનું છે. તમે લાલ મરચું પાવડરની જગ્યાએ લસણની ચટણી પણ એડ કરી શકો છો. પાણી આપણું એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તેમાં આપણે સ્ટીમર મૂકશું. 10 મિનિટ માટે રેસ્ટ થવા મૂકી દેવાની થઈ ગઈ છે. ઢોકળા આપણા એકદમ સરસ રીતે તૈયાર છે. છરીની મદદથી ચેક કરી લઈશું. ઢોકળાને મેં અહીંયા બહાર કાઢી લીધા છે. 5 મિનિટ માટે રેસ્ટ કરવા દેશું. ઉપરથી આપણે થોડુંક તેલ લગાવી લેશું. તેલથી ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઢોકળામાં ઉપર શાઇનિંગ પણ આવે છે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. છરીની મદદથી ઢોકળા કટિંગ કરી લેવાના છે. એકદમ સરસ રીતે આપણા ઢોકળા તૈયાર છે. એકદમ સ્પંચી બન્યા છે. તમે જોઈ શકો છો ખાવામાં પણ એકદમ હેલ્ધી છે. જો તમે મારી રેસીપી ગમતી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.